આજે કોનો બર્થડે છે? એટલે દરેક દીકરાઓનો કોઈનો જન્મદિવસ એટલે આવી રીતના ઉજવવાનો છે. ગુડ મોર્નિંગ, નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. અત્યારે હું છે ને કે સરદારમાં આવ્યો છું અને ખાસ દિનેશભાઈ. દિનેશભાઈ બોલો બોલો. આજે મંદિરે કેમ લઈ આવ્યા ભાઈ? આજે સરદાર મંદિર જો બધા દર્શન કરવા આવ્યા છે પરિવાર સાથે. ઘરસભા અને 9 વાગે ઘરસભા ચાલુ થશે. અચ્છા, ખાસ મળવા માટે? ના ના, એટલે બધું દર્શન કરશું પછી સંતો જોડે બેસશું એટલે આપણને કંઈક તમે ટોટલ કેટલા બેન? પણ સૌથી નાના હાલા આ બધા ઉંમર ખાઈ ગયા છે. ચાલો હવે આપણે પ્રસાદ લઈ લઈ. ચાલો આવો. શું નીતિનલાલ શું કીધું? આવી રીતના વ્યવસ્થા હોય છે અને પાછળ જે આ મંદિર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે અહીંયા સત્તા મંદિરે આવ્યા છે, ખૂબ જ આનંદ થયો અને આશીર્વચન આપી દો. ઘણા બધા જે વિડીયો જોવે છે તમારા, ઘર સભાનો બહુ સારો કાર્યક્રમ તમારો હોય છે. ઘર સભાનો મારો હેતુ જ એ છે કે બધા પરિવારના સદસ્યો, ઘર એને જ કહેવાય જ્યાં શાંતિ, સુખ, સમૃદ્ધિ અને દિવ્ય વાતાવરણ હોય. એવું વાતાવરણ પ્રત્યેક ઘરમાં નિર્માણ થાય એટલા માટે અમારો પ્રયાસ છે કે પરિવારના સદસ્યો વેસન કુટે કુલક્ષણને છોડી જીવનની અંદર થોડા ઘણા સ્વભાવને લેટગો કરી અને બધા પ્રેમથી રહે, હરિનું ભજન કરી અને હરિને પામી જાય, એ જ હેતુ છે. એટલા માટે આ ઘર સભા નામ છે. જય શ્રી જય સમ. અને લાડુ રીંગણા બટાકા તુરિયા રીંગણા ન હોય અત્યારે ચોમાસાની સીઝન. બગડી બગડ છે મીઠી આપણી કઢી અને આ છે દલકા તુરિયાનું શાક. આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે. હવે છાસ પણ આવી ગઈ છે, વાલીવાળી છાસ કઢી છે અને સ્વામિનારાયણ બે પડવાની રોટલી. પ્રસાદી પ્રસાદીની તો વાત જ ના થાય, એનો સ્વાદ જ અલગ. આમાં પાછું જોવા જેવી છે કે આમાં કોઈ જાતનું કોઈ ટેસ્ટ ના કરે જ્યાં સુધી થાળ ન ધરે. પણ જોવા જેવું કે મીઠું ઓછું ન હોય, તીખું ન હોય, ગેડું ન હોય, બધું માપ છે પરફેક્ટ, બધું પરફેક્ટ. અને પાછો સ્વાદ અલગથી આવે તમને. અને આ બધું ડુંગળી લસણ વગરનું બનાવ્યું હોય છે પણ તોય ખાવાની મજા આવે. હું બધું આવું ખાઈ લઉં. આપણા આપણા સત્તા બને લાડુની મને બહુ ભાવે, બે આ થતા. કેમ છો પ્રભુ? કેમ છો? બસ મજામાં. તમે આજે સારું આવ્યા, તમે અહીંયા અમને આનંદ થયો તમને જોઈને. એમ ને, ઘણા સમયથી ઈચ્છા હતી કે તમે સરદારની મુલાકાત લ્યો. આવી ગયા ને? હા, બસ આવી ગયા. ખરેખર મને બહુ આનંદ થયો. આજે દિનેશભાઈના કારણે હુકમ થયો આજે દર્શન કરવા માટે. તમે પણ પરિવાર સાથે આવ્યા? હું બસ અહીંયા જ રહું છું. અહીંયા જ રહ્યો છે? વાહ, એટલે જ આનંદ થયો એમ કે તમે સરદારની મુલાકાત લીધી. અહીંયા શું ખાવાનું બીજું શું મળે? સારું ખાવાનું ઘણું છે અહીંયા. તિરુપતિના ગાંઠિયા, જલેબી, ફરસાણ ભૂલકા જોયે ત્યારે આનંદ થઈ જાય. થેન્ક યુ. સ્ટુડન્ટ છો અહીંયા?
રાજકોટ જે કોલેજ હોય ત્યાં લેવા જવા માટે પ્લસ અહીંયા જે આપણે લોન્ડ્રી ની સુવિધા છે એ પણ અવેલેબલ છે ફ્રી ઓફ ચાર્જ અને રહેવા જમવાનું બહુ ખૂબ સારી રીતે હોય છે અહીંયા વિદ્યાર્થીઓ માટે. બીજા કોઈ વિદ્યાર્થીને આવું તો કેવી રીતે આવી શકે? કોઈ પણ વિદ્યાર્થીને આવું હોય તો અહીંયા 65% ઉપર જેને હોય પાસ આઉટ હોય છે કે જે ગ્રેજ્યુએશન કરવા માંગતા હોય અને જેને 10 અથવા 12 65% ઉપર હોય છે તો એ અહીંયા સરદારમાં સ્ટુડન્ટ ઓફિસનો સંપર્ક કરી શકે. અને કોઈ ચાર્જ વગર જ કોઈ પણ જગ્યાએ કોઈ પણ કોલેજમાં આપણે રહી શકે. કોઈ પણ કોલેજમાં રાજકોટ કોઈ જ્ઞાતિ નહીં કાય કોઈ પણ જ્ઞાતિ નહીં આવું નથી ભેદભાવ વગર. અમારા ખૂબ મોટા ભાગ્ય છે કે અમારા પૂજ્ય ગુરુશ્રી પૂજ્ય નિત્યસુખ સ્વામીજી નામના અમારા ઉપર ખૂબ ભાવ છે અને અમારા ઉપર એના આશીર્વાદ છે કે એટલા માટે અમે અહીંયા છીએ. મારે અહીંયા ખૂબ 4 વર્ષથી આનો મને ખૂબ સારી રીતે સંતોનો સપોર્ટ છે અને હું ખૂબ સારી રીતે અત્યારે આગળ વધું. અહીંયા શું કહેવાય કે સંસારની મોહ માયા તમને ન લાગે. હા, અને બહુ મોટી વસ્તુ સંતોનો સંપર્કમાં આપણે રહી શકીએ. એટલે શું કે કુ લક્ષણનું આવે કે ખોટા માર્ગે ન વયા જાય. ખૂબ આપણને પ્રેમ કે બહુ જરૂરી છે અત્યારના યુગમાં. થેન્ક યુ સો મચ. અને વિડીયો કેવા લાગે? ખૂબ સરસ લાગે છે. આપના વિડીયો આપના ઘણા ફૂડી ચેનલમાં વિડીયો જોયા છે મેં. આપના ફેસબુક છે યુટ્યુબમાં મજા આવે છે. બહુ મજા આવે છે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. આપ પણ આગળ વધતા રહો. બસ બસ. અને અત્યારે ઘર સભાનો અમારા ગુરુએ કોરોના સમયમાં ખૂબ સારી રીતે ઘર સભાનો એક સદુપયોગ કરી કે આપણે જે લોકો છે અહીંયા એને દુનિયામાં સત્સંગમાં આગળ વધારવા માટે ઘર સભા ચાલુ કરેલ છે. તો દરરોજ રાતે 9 વાગ્યાથી 10:15 સુધી ઘર સભા આવે છે. આસ્થા ભજન ટીવી ચેનલ છે, લક્ષ્ય ટીવી ચેનલ છે, કર્તવ્ય ટીવી ચેનલ છે, ઘર સભા યુટ્યુબ, સરદાર કથા યુટ્યુબ, કર્તવ્ય યુટ્યુબ, બધામાં આવે છે મોબાઈલમાં. અને અત્યારે લાઈવ તમે ખાલી જોવો તો યુટ્યુબમાં પણ ખાલી ઓનલી 75,000 થી 8,000 થી વધારે ખાલી ઓનલી મોબાઈલમાં જોઈ રહ્યા છે યુટ્યુબના માધ્યમથી. તો તમે તો જાણી શકો ખાલી મોબાઈલના માધ્યમ તો જે ટીવીના માધ્યમથી છે લાખો કરોડો પરિવારો ઘર સભાનો લાભ લઈ રહ્યા છે. સત્સંગમાં ખૂબ આગળ વધી રહ્યા. થેન્ક યુ સો મચ. હવે દર્શન પ્રસંગ કરવા જશો ને આપણે. અત્યારે શયન આરતી થશે તો જય સ્વામી. મારી સેલરી આટલી જ હોવી જોઈએ, એ ભૂલ છે.
એશિયો થી શોધનો તમે ફેલ થશો. જ્યાં એમ કોઈ આપવા જાવ ત્યાં કહી દો, બહુ સ્પષ્ટ કહી દો, તમને પૂછે તમે શું બેઠો છો, કેજો મારું કોન્ટ્રીબ્યુશન આટલું છે, આ છે, પણ તમે જે કહેશો કામ હું કરીશ, દુનિયા ઓળખું તો શીખી જાય એક સેકન્ડ માટે પાસ. અને ભૂલતા નહીં, તમે સેલરી સામે જો અને ક્યારે પણ જો તમે ક્યારે મહેનત નહીં કરશો, જ્યાં પણ તમે જોબ કરો ત્યાં માલિક બની જોબ કરશો, માલિક બની જોબ કરશો, તે માલિક બની જોબ કરશો ને તો ભૂલતા નહીં કરવાનું, તમે ખુદ માલિક થશો. સરદાર સ્વામિનારાયણ મંદિરમાં કમલેશભાઈ તમે અહીંયા આવ્યા તો તમને અને અમને બધાને એક મળવાનો એકબીજાને બહુ સરસ લાભ મળ્યો, અને તમને સંતોનો દર્શન થયો અને અમને તમને ઘણા ટાઈમથી મળવાનું બાકી હતું, તમને મળવાનો મોકો મળ્યો. મને તો ખૂબ આનંદ થયો, મને ખબર નથી કે આટલો બધો પ્રેમ મળશે અહીંયા, પણ બહુ આનંદ થયો આજે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આજે કોનો બર્થડે છે? એટલે દરેક દીકરાઓનો કોઈનો જન્મદિવસ એટલે આવી રીતના ઉજવવાનો છે. છોકરાઓનો જન્મદિવસ હોય ત્યારે સંતોને સાથે રાખી અને ઉજવણી કરતા હોય. વાહ, સરસ સરસ. એટલે કોઈ પરિવારની ઉણપ ના લાગે. ખબર આવે લ્યો. વિડીયો જોનાર લોકોને પણ ખાવાનું મન થાય ને, એટલે એમને પણ. જય જલારામ. જય જલારામ. આજે અમે દિનેશભાઈ પાછા ભેગા થયા છે રાજકોટમાં, અને અમે હવે ભેગા એટલે ખાવાનું હોય. તમે પણ ગોતિયા છેલે છેલે એમ કે અહીંયા અમારું નજર પડી જાય કે ક્યાં ખારું ખારું ખાવાનું, જ્યાં ભીડ દેખાય ને દિનેશભાઈ, ત્યાં કઈ ખારું તો મળે, બટકે તો નહીં ટૂંકમાં. અને આજે સ્પેશિયલ છે, આ બધા દિલથી ખવડાવે છે. આ ડબ્બો મૂકી દઈએ નહીં કોણ મૂકે, કયો ચટણી બહુ સારી એમ ને, તમે ટેસ્ટ કરો બહુ મજા. અહીંયા છે ને અત્યારે ભજીયા વડાપાઉ બધું ખાવા આવ્યા. તમને શું ભાવે ભાઈ, બધું હાલે ને? તો રેડી કહેવાય. ઓલો શું કે નનૈયો નો હોવો જોઈએ, આ નહીં હાલે ને ઓલું નહીં હાલે. સમય વર્તે સાવધાન, જેવું મળે એનાથી હલાવવું પડે. હલાવી લે ભાઈ. પણ બરોબર એને જ. ના ના, એકદમ સારું. તીખી ચટણી બહુ સારી છે. હું અત્યારે ને આગળ ચોક્યો કે નકડંગ ટી સ્ટોલ પાસે ચીઝ ભજીયા અને વડાપાઉં અને ચા મોજ આવી જાય.